આપણા ત્યાં તવાયફોને કેન્દ્રમાં રાખીને કેટલીક ફિલ્મો બની છે. હાલમાં સંજય લીલા ભણસાલીએ હીરામંડી વેબ સિરીઝમાં તવાયફોના જીવન પર ફિલ્મ બનાવી, જેમાં આઝાદીની લડતમાં તેમની સામેલગીરીની પણ વાત કરી છે. આ વેબ સિરીઝ આવ્યા બાદ એવી ચર્ચા છે કે શું ખરેખર તવાયફો એટલે કે ગણિકાઓએ આઝાદીની લડતમાં ભાગ લીધો હતો. નવજૂન ન્યૂઝમાં આજે વાત કરીશું આઝાદીની લડતમાં તવાયફોની ભૂમિકા વિશે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. નમસ્કાર, હું છું કિરણ કાપુરે, તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. 1920ના આરસામાં ગાંધીજીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં અસહકારનું આંદોલન શરૂ થયું હતું. આ આંદોલને દેશમાં અંગ્રેજ હુકુમત સામે વિરોધનો માહોલ ઊભો કર્યો હતો. સ્વરાજ મેળવવાની આ ચળવળમાં વકીલો, પત્રકારો, વિદ્યાર્થીઓ, ખેડૂતો, મજૂરો, શ્રીમંતો સૌ કોઈ સાથે મળીને લડ્યા હતા. આ ગાળામાં બનારસના ટાઉન હોલમાં એક સભા ભરાઈ હતી. સભાના વક્તા તરીકે ગાંધીજી હતા. ગાંધીજીએ સ્વદેશી તથા અંગ્રેજોના અત્યાચાર વિશે ભાષણ આપ્યું. સભામાં તાળીઓનો ગડગડાટ થયો અને શ્રોતાઓએ ગાંધીજીની વાત પૂરા ઉત્સાહથી વધાવી લીધી. આ શ્રોતાઓમાં બનારસની ગણિકાઓ પણ હાજર હતી. સ્વરાજ મેળવવાની ગાંધીજીની ટહેલથી તેઓ પ્રભાવિત થઈને તેઓ ભાષણ સાંભળવા આવ્યા હતા. ગાંધીજીના ભાષણ બાદ ગણિકાઓનું આ જૂથ એટલું પ્રભાવિત થયું કે તેમણે આ જીવન ખાદીના વસ્ત્રો પહેરવાનો નિર્ણય લીધો અને વિદેશી વસ્તુઓનો ત્યાગ કર્યો. ગણિકાઓ, જેને તવાયફથી પણ ઓળખાય છે, તેઓ સદીઓથી મુજરા અને ગાયકી દ્વારા નવાબો અને રાજાઓનું મનોરંજન કરતી હતી. હાલમાં આવેલી હીરામંડી ફિલ્મ પણ લાહોરની ગણિકાઓ વિશે વાત કરે છે. ઉત્તર ભારતમાં ગણિકાઓનો પ્રભાવ ખૂબ હતો. એવું કહેવાય છે કે જ્યારે 1920માં તવાયફોનો વિરોધ દેશના શિક્ષિત અને સમૃદ્ધ લોકોએ કર્યો અને વાઇસરોય પાસે એવી માંગણી મૂકી કે આ વ્યવસાય પર પ્રતિબંધ લાગવો જોઈએ, ત્યારે તે સમયની સૌથી જાણીતી ગણિકા ગોહર ખાને નિવેદન આપ્યું હતું કે વાઇસરોએ તેમના કામમાં માથું ન મારવું જોઈએ, કારણ કે વાઇસરોય જેટલો પગાર મહિનામાં મેળવે છે તેટલો હું એક મુજરામાં કમાવી લઉં છું. ગોહર ખાન એ સમયની જાણીતી ગણિકા હતી. કહેવાય છે ભારતમાં પહેલું ગીત રેકોર્ડ કરનાર કલાકારોમાં પણ એ ગણિકા ગોહર ખાન પણ હતી. આ ગોહર ખાનનો ગાંધીજી સાથેનો એક કિસ્સો જાણીતો છે. કહેવાય છે ગોહર ખાને એક વખત સ્વરાજ ફંડમાં અનુદાન આપવાની જાહેરાત કરી હતી અને તે માટે એક કાર્યક્રમ પણ યોજવાની તૈયારી દાખવી હતી. એવું કહેવાય છે ગાંધીજી તે માટે તૈયાર પણ થયા હતા. તે પછી યોજાયેલા કાર્યક્રમમાં 24,000 રૂપિયા એકઠા થયા હતા. જોકે ગાંધીજી આવ્યા નહોતા એટલે ગોહર ખાને માત્ર તેમાંથી 18 રૂપિયા જ સ્વરાજ ફંડમાં આપ્યા હતા. આ વિગત માય નેમ ઇઝ ગોહર ખાન નામના પુસ્તકમાં લેખક વિક્રમ સંપતે ટાંકી છે. જોકે આ કિસ્સાની સ્પષ્ટ નોંધ ગાંધીજીના આધારભૂત સાહિત્યમાં મળતી નથી. 1920 થી 1922માં યોજાયેલા અસહકાર આંદોલનમાં વારાણસીમાં તવાયફના સંઘે આઝાદીની લડતને સમર્થન આપ્યું હતું. ગાંધીજી અનેક વખત ગણિકાઓને મળ્યા હતા. આજના બાંગ્લાદેશમાં આવેલા બરિસાલમાં પણ ગાંધીજીએ ગણિકાઓની મુલાકાત લીધી હતી અને તેઓને આ કામ છોડી દેવા સમજાવ્યા હતા. આંધ્રપ્રદેશની કકીનાદમાં પણ તેઓ ગણિકાને મળ્યા હતા અને ગણિકાનું કામ છોડી દેવા અપીલ કરી હતી. કેટલીક ગણિકાઓએ કોંગ્રેસમાં જોડાવાની તે વખતે ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ તેમની માંગણીને નકારવામાં આવી હતી. ગાંધીજીના સ્વદેશી આંદોલનથી પ્રભાવિત થઈ ઘણી ગણિકાઓનો સંઘે ગાદી, તકિયા અને બીછાના ખાદીના વાપરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. આ પ્રકારની ન્યૂઝ સ્ટોરીઝ માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પર.